દેશમાં વેગવંતા બની રહેલા રસીકરણના મહાઅભિયાન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી. ટ્વીટ સંદેશ દ્વારા કહ્યું, સૌને રસી વિનામૂલ્યે રસી આપવી એ સરકારની પ્રતિબદ્ધતા. અત્યાર સુધીમાં 32,36,00,000થી વધારે લોકોને અપાયા વેક્સિનના ડોઝ. ભારતે રસીકરણમાં અમેરિકાને પણ છોડ્યું પાછળ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઉત્તર પ્રદેશ પ્રવાસનો આજે બીજો દિવસ. પ્રેસિડેન્શિયલ ટ્રેન દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરથી પહોંચ્યા લખનૌ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું રાષ્ટ્રપતિનું ઉમળકાભેર સ્વાગત. રક્ષામંત્રી રાજનાથસિંહ લદ્દાખના 3 દિવસના પ્રવાસે. સંરક્ષણ મંત્રીએ સીમા સડક સંગઠન દ્વારા નિર્મિત 63 મહત્વપૂર્ણ પરિયોજનાનું કર્યું ઉદઘાટન. સાથે જ આ વિસ્તારમાં ફરજ બજાવતા વરિષ્ઠ સૈનિકો સાથે પણ કરી મુલાકાત. કહ્યું, બીઆરઓ દ્વારા નિર્માણ પામનારી સડકો અને બ્રિજની કામગીરી દેશની વિકાસની ગતિને પણ વધારશે. દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઉત્તરોઉત્તર ઘટાડો યથાવત. છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક 46,148 નવા કેસ નોંધાયા, જ્યારે વધુ 58,000થી વધુ લોકો સ્વસ્થ થતા રિકવરી દર પહોંચ્યો 96.80% પર. તો આજથી દિલ્હીમાં જીમ, યોગ સંસ્થાઓ સહિત બેન્ક્વેટ હોલ 50% ક્ષમતા સાથે ખુલ્યા. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓની હાજરીમાં જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સાથે બેઠક. કોરોનાની સ્થિતિથી લઈને ત્રીજી લહેરની શક્યતાઓની તૈયારીઓ વિશે કરાશે ચર્ચા. સાથે જ વેક્સિનેશન, લેન્ડ ગ્રેબિંગ, સરકારી જમીન પર દબાણ, સરકારી યોજનાઓનું અમલીકરણ જેવા મુદ્દાઓ પર વિચાર વિમર્શ. રાજ્યમાં કોરોના રસીની કોઈ અછત ન હોવાની સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. કહ્યું, દરરોજ કેન્દ્ર સરકાર મોકલે છે 2.5-4 લાખ કોરોના રસીના ડોઝ. રવિવારે રાજ્યમાં 2,40,000થી વધારે લોકોને આપવામાં આવી રસી. તો રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 112 કેસની સામે 305 દર્દીઓ થયા સ્વસ્થ, 3ના મૃત્યુ. રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલ યથાવત. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 27 જિલ્લાના 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. સૌથી વધુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં 3.25 ઇંચ વરસાદ. અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ. ભારતીય શેરબજાર નવા રેકોર્ડની સરસાઈ બાદ સ્થિર કારોબારની સ્થિતિમાં. બજારમાં નફાખોરીના દબાણ વચ્ચે લાલ નિશાનમાં આવ્યા સેન્સેક્સ અને નિફ્ટી. તો મિડકેપ અને સ્મોલ કેપ્સ કરી રહ્યા છે આઉટ પરફોર્મ.